વિછિયા તાલુકાના ફુલસરગામમાં અમરાપુર આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર ફુલસર દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું હતું. શ્રી ગણેશોત્સવ દરમિયાન સ્વયંકૃતિ રક્ષણ મેળવવા પ્રસાદ રૂપે આ ઉકાળાનું વિતરણ કરાયું છે. 500 જેટલા લોકોએ પ્રસાદ રૂપે આ ઉકાળાનું સેવન કર્યું હતું. સ્વાઇન ફ્લૂ અંગે જાગૃતિ આવે તે માટે માર્ગદર્શન પણ અપાયું હતું. અહેવાલ દેવરાજમાં પણ આવી છે. દરેક વ્યક્તિને ઉકાળો મળી રહે એટલા માટે અમે ગામના મંદતા ગ્રુપ તેમજ આરોગ્ય વિભાગના સહયોગથી આ ગામમાં ઉકાળાનું આયોજન કરેલું છે. અને આ ઉકાળાના આયોજનમાં ગામમાં મોસ્ટ ઓફ બધા વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે વાડી વિસ્તારના વ્યક્તિને અને ગામના બધા લોકોને ઉકાળો મળી રહે એટલા માટે અમે પાર્સલની પણ વ્યવસ્થા કરી છે. એટલે દરેક વ્યક્તિ સાંજે દૂધ ભરાવા આવે છે. સાંજના સમયે અમે ગણેશજીના પ્રસાદમાં આપીએ છીએ. સાંજના સમયે દૂધ ભરાવા આવે એ સમયે જ અમે ઉકાળાનું વિતરણ કરીએ છીએ. એટલે ગામના વાડીના વિસ્તારમાં તેમજ ગામના દરેક ઘર સુધી અમારો ઉકાળો પહોંચાડવી છીએ. અને ગામમાં દરેક વ્યક્તિને ઉકાળો કઈ રીતે બનાવો એની અમે ટોટલ રીત અમે બધી લખેલી છે. અને ઘરે કઈ રીતે બનાવવાનો એ પણ અહીંથી શીખવવામાં આવે છે. અને પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે. આરોગ્ય બાબતે ટોટલ માહિતીનું શીખવવામાં આવે છે. સ્વાઇન ફ્લૂ બાબતે તેમજ મેલેરિયા ડેન્ગ્યુ બધી બાબતે માહિતી અહીંયાથી આપવામાં આવે છે. મેક્સિમમ અત્યારે સ્થળ ઉપર 500 જણાને પાવામાં આવ્યો છે. અને હજી દિયાત્મા સુધીમાં વાડી વિસ્તારના ટોટલ લોકો આવી જશે. અને બધા લોકોને ઘરે વ્યવસ્થિત કઈ રીતે ઉકાળો કેટલો પીવાનો માત્રામાં બધું શીખવવામાં ત્યાં આવે છે. અહીં મારું નામ મકવાણા સંજય. હું આરોગ્ય કાર્યકર છું. MPHW તરીકે ફુલઝરમાં નોકરી કરું છું.